આંદોલન એવું છે કે અમારે જે પગાર વધારો, બીજું કે પીએલસીએલ નથી મળતી, બોનસની અમારી 12-13 વર્ષથી માંગણી રજૂઆત વારંવાર કરવા છતાં આ લોકો એવું કહે છે કે અમારી સંસ્થા છે, સંસ્થા છે, પણ એ સંસ્થા નથી. આજે સ્કૂલોમાં બાળકો દીઠ એ લોકોને જે મળવાપાત્ર પૈસા છે એ ગવર્મેન્ટ તરફથી અમને મળે છે. હા, એ કોન્ટ્રાક્ટ થ્રુ કોન્ટ્રાક્ટના જે કોન્ટ્રાક્ટરો ને એ બધા જે છે કે તમે આવું જો ખોટું કાર્ય કરશો તો તમને લોકોને ઉઠાવી લેવામાં આવશે. આ રીતની અમારા એક વર્કર્સને ધમકી ફોન પર આપવામાં આવી છે. ડિમાન્ડ પૂરી નહીં થતા અમે આજે કાર્યવાહી કરી આગળ અમે બેસીશું, ભૂખ હડતાલ બેસીશું બહાર. એટલે આજે કલેક્ટરને અમે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે પણ સંતોષથી કીધું છે કે જે તે નિરાકરણ લાવીશું અને જો આવનારા 48 કલાકમાં આ લોકોનું નિરાકરણ નહીં આવે તો ગેટ પાસે બેસીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે.